અસલામ આલેકુમ બાળકો. તારીખ 11/2/2021 જુનિયર કેજીમાં ગુજરાતીનો વિષય છે. તો ગુજરાતીમાં આપણે ચોપડીમાં પાન નંબર 59 સુધી ચાલી ગયું છે. પાન નંબર 60 પર જુઓ તો શું છે બાળકો? સ સરબતનો સ અને બાજુમાં જુઓ અને ઘૂંટો તો ટપકામાં આપેલો છે સરનાઈનો સ, એને આપણે ઘૂંટી નાખવાનું છે. સ સરબતનો સ, સ સરનાઈનો સ. પછી નીચે બોલો અને લખો તો સ સરબતનો સ આપેલો છે ટપકામાં, એને આપણે ઘૂંટવાનું છે. સ સરબતનો સ, સ સરબતનો સ, સ સરબતનો સ, સ સરબતનો સ. પછી બાજુમાં ખાના આપેલા છે એમાં આપણે લખવાનું છે. કે તે લખીશું બગડે બે મીંડું અને બાજુમાં લીટી. બગડે બે પાડવાનું આપણને આવડે છે ને બાળકો, બગડે બે તો અને મીંડું અને બાજુમાં લીટી નોટમાં આપણે શીખી ગયા છે. હવે આ ચોપડીમાં લખીએ છીએ. શું લખીએ છીએ બાળકો? આપણે સ સરબતનો સ, સ સરનાઈનો સ, સ સરનાઈનો સ, સ સરનાઈનો સ, સ સરબતનો સ, સ સરબતનો સ. હવે નીચે સ ને સ સાથે જોડો તો સ સરનાઈનો સ આપેલો છે, એની આજુબાજુ જુઓ તો બાળકો સ સફરજનનો સ, સ ષટકોણનો સ, ર રમકડાનો ર આપેલો છે અને ત્રણ સ સરનાઈના સ ત્રણ આપેલા છે. તો તમારે જોઈને જોડી દેવાના છે, સ ને સ સાથે જોડવાનું છે. પછી એની બાજુમાં સથી શરૂ થતા ચિત્રમાં રંગ પૂરો તો સાસર, શંખ અને સકટેટી. તો ત્રણેયમાં આપણે જે ગમતો હોય મનગમતો રંગ આપણે કેવી રીતે પૂરવાનો છે, ધીમે ધીમે બહાર ના નીકળે એવી રીતે તમારે જે મનગમતો રંગ હોય તે એમાં ત્રણ ચિત્રમાં પૂરી દેવાનો છે. હવે નીચે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચેકડી કરો તો વ વહાણનો વ, સ સરનાઈનો સ, સ સરનાઈનો સ, સ સરનાઈનો સ અને સ સરનાઈનો સ. શું અલગ છે બાળકો? વ વહાણનો વ, તો વ પર ચેકડી મારવાની છે. પછી નીચે ચોરસમાં લખેલા મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધી તેના ફરતે ગોળ કરો તો ચોરસમાં શું આપેલું છે? સ સરનાઈનો સ, એની સામે ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફ ફટાકડાનો ફ અને સ સરનાઈનો સ. તો સેના પર ગોળ કરવાનું છે? સ સરનાઈના સ પર ગોળ કરી દેવાનું છે. તો સમજ પડી ને બાળકો? મેં તમને જે કરાવ્યું ચોપડીમાં પાન નંબર 60, તમારે પણ તમારી ચોપડીમાં આટલું લખી નાખવાનું છે. તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.